નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે તન્વસુમય નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલોલની અંદર પ્રશ્ન જવાબના ઉત્તરો આપવાના છે. હવે આપણે આના આગલા વિડીયોમાં વાર્તા સાંભળી હતી ને કે દાદા ખોવાયા, હવે એ જ પ્રશ્નોના અત્યારે આપણે ઉત્તર લખવાના છે. તો હવે આપણને પેજ નંબર 33 ઉપર જોઈએ તો ત્યાં આપણને કીધું છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. તો હવે અહીંયા આપણને પાંચ પ્રશ્ન જવાબ આપેલા છે, તો વિચારી સમજી અને સારા અક્ષર કરી અને અહીંયા આપણે પેજ નંબર 33 ઉપર જે પ્રશ્ન જવાબ આપ્યા છે એના ઉત્તર આપણે લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, આનંદ મેળો ક્યાં હતો? તો કે આનંદ મેળો વાત્રક નગરમાં હતો. આ આપણા પ્રશ્નનો પહેલો ઉત્તર છે. હવે છે યજ્ઞના દાદાનું નામ શું હતું? તો આપણે આગળ જે વાર્તા સાંભળી, હવે એમાં વિચારો કે જે યજ્ઞ હતો એના દાદાનું નામ શું હતું? તો કે પ્રશ્નનો ઉત્તર લખીએ, યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. શું હતું? ત્રિકમદાસ. તો આપણે ત્યાં ઉત્તરમાં લખીશું કે યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 3, યજ્ઞને ઉભો રાખીને દાદાએ શું લેવા ગયા? વિચારો કે યજ્ઞને એક જગ્યાએ ઉભો રાખીને દાદા શું લેવા ગયા હતા? કારણ કે યજ્ઞ જીત કરી હતી, સેવા ચક્રોમાં બેસવાની. તો કે ચક્રોમાં બેસવા માટે ટિકિટ લેવી પડે ને, તો યજ્ઞના દાદા શું લેવા ગયા હતા? તો કે યજ્ઞને ઉભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. શું લેવા ગયા હતા? તો કે ટિકિટ લેવા. યજ્ઞને ઉભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા હતા. ત્યારબાદ છે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, દાદા કોને શોધતા હતા? તો કે દાદા યજ્ઞને શોધતા હતા. કારણ કે ટિકિટ લેવા ગયા એ વચ્ચે જે દોડધામ મચી એના લીધે યજ્ઞ અને દાદા બંને છૂટા પડી ગયા હતા. એટલે દાદા કોને શોધતા હતા? તો કે દાદા યજ્ઞને શોધતા હતા. ત્યારબાદ છે, પોલીશ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? પોલીશ અંકલે જયારે યજ્ઞ એની પાસે હતો ત્યારે એને શું શું ખાવા કહ્યું? તો કે પોલીશ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચનાજો ખાવાનું કહ્યું. સાંભળ્યું ને આપણે પોલીસ અંકલે કઈ કઈ વસ્તુ માટે પૂછ્યું હતું? તો કે ખાવાની વસ્તુ, તો કે આઈસ્ક્રીમ નું કહ્યું હતું અને ચનાજો, એટલે ચના મસાલા જે હોય છે ને એનું પોલીસ અંકલે એને કહ્યું. પોલીસ અંકલે યજ્ઞને શું ખાવાનું કહ્યું? તો કે પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ અને ચનાજો ખાવાનું કહ્યું. આ રીતના આપણે પાછું જે પ્રશ્ન જવાબ આપ્યા છે એ તમારે તમારી નોટબુક ની અંદર લખવાના છે. પ્રશ્ન લખો, જવાબ પહેલા પાકા કરો, ત્યારબાદ થોડી વાર પછી એની જાતે પ્રશ્નના ઉત્તર લખવાનો ઘરે પ્રયત્ન કરો, જેથી તમને આ બધું સરસ રીતના પ્રશ્નના ઉત્તર યાદ રહી જાય. તો આ રીતના તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે અને આ નોટબુકમાં જે મેં પ્રશ્ન જવાબ લખવાનો છે સૌપ્રથમ સ્વાધિપોથીમાં ઉતારો, એને પાકા કરો અને ત્યાર